विद्यार्थी मित्रों प्रत्येक शिक्षण संकुल ऑनलाइन वीडियो में आप सभी का स्वागत करिए छे। आज आपने धोरण 4 માં જોઈ લીધી છે આસપાસ આસપાસ ની અંદર આપણો પાઠ 11 નો છે વાડીમાં વાડીમાં ની અંદર આપણે આગળ બે વિડિયો જોઈ ગયા હતા કે માં તમને કેટલા ફૂલો વિશે શીખ્યા હતા કે વૃક્ષ પર ખીલતા ફૂલો છોડ પર ખીલતા ફૂલો વેલા પર ખીલતા ફૂલો અમુક ફૂલો દિવસે ખીલે છે અમુક ફૂલો રાત્રે ખીલે છે એના વિશે આપણે આગળના વિડિયોમાં જોયું હતું ત્યારબાદ ફૂલની વિગત પણ જોઈ હતી કે ફૂલનો રંગ કેવો છે તેની કેટલી પાંદડીઓ છે એ બધું આપણે શીખ્યા હતા ખોરાક તરીકે વપરાતા ફૂલ ઔષધિ તરીકે રંગ બનાવવા માટે એ વિશે પણ આપણે શીખ્યા હતા હવે આજે આપણે પાર્ટ 3માં તમે જોશો પાન નંબર 87 ઉપર ત્યારબાદ બાજુનું ચિત્ર તમે જોશો એની નીચે છે મૂળા જે મૂળ છે ત્યારબાદ છે ટામેટા ત્યારબાદ છે તમારે કાકડી ત્યારબાદ છે બીટ બીટ એ મૂળ છે બરાબર અને ત્યારબાદ છે કોબી આવા શાકભાજી ચિત્રો આપ્યા છે તેમાં છે ગાજર બીટ અને મૂળા જે જમીનની અંદર થાય છે તો એને મૂળ હોય છે બરાબર રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો તેને આશ્ચર્ય થયું તેણે વિચાર્યું કે આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે તમે જોતા હશો તો ઘણી જગ્યાએ જે દિવાલની જે તિરાડો હોય છે તેની ઉપર ઝાડ છોડવા ઉગેલા હોય છે બરાબર તો આ છોડના મૂળ દિવાલમાં ઘણી ઊંડાઈ સુધી જતા હોય છે મૂળને પાણી કેવી રીતે મળતું હશે તો કે દિવાલમાં રહેલી તિરાડો દ્વારા વરસાદનું પાણી મળતું હોય છે આવા છોડને જ્યારે વરસાદ પડે ત્યારે દિવાલની જે તિરાડો હોય છે એ તિરાડમાંથી એ છોડને પાણી મળતું હોય છે આ છોડ કેટલા મોટા થતા હશે તો કે આ છોડ એકાદ કિલોમીટર જેટલા એકાદ મીટર જેટલા મોટા થતા હશે આ દિવાલનું શું થતું હશે તો કે લાંબા ગાળે આ દિવાલમાં તિરાડ પડશે અને તૂટી જશે ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો તો કે ચિત્રમાં જે છોડ આપેલું છે એ છોડનું નામ છે પીપળો તમે દિવાલ
કરવાની ક્રિયામાંથી છોડ ઉગતો જોયો છે ક્યાં જોયો છે તમને કયા કયા પ્રશ્નો થયા તો જે જગ્યાએ જોયું હોય તે જગ્યાએ તમે એ જગ્યાનું નામ લખવાનું છે તમારા ઘરે જોયો હોય અથવા તો ઘરની બાજુની દિવાલ પર જોયો હોય તો તમને પણ આવા પ્રશ્નો તો તમે પણ આવી જગ્યાએ છોડતી દિવાલની અંદર તમે છોડવા જોયા હશે તો તમને પણ વિચાર આવતો હશે કે આ છોડનું બીજ ક્યાંથી આવ્યું કોણ વાવી ગયું હશે ત્યારબાદ તે છોડવાને પાણી ક્યાંથી મળતું હશે રેતીમાં પીપળાના બી આવી ગયા હશે એ સમય જતાં બી અંકુર પાણી ઉભી નીકળ્યા હશે આવા વિચારો તમારા મનમાં થતા હશે આગળ જોઈએ તમે આવી રીતે દિવાળી આગળ છે રતની ખેતરના છેડે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી તો તેણે વિચાર્યું આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે પડી ગયું હશે તો કદાચ રાતના સમયે પવન જરા કદાચ વધારે વાયો હોય તો પવનના વાવાથી પણ એ કદાચ વૃક્ષ નીચે પડી ગયું હોય બરાબર આ વૃક્ષ કેટલું જૂનું હશે તો આ વૃક્ષ આશરે મારા તમે તમારા દાદા જે ખેતરમાં જે કામ કરતા હોય એ લોકોને પૂછી જોવાનું કે આ વૃક્ષ તમે જ્યારે નાના હતા ત્યારે હતું પછી તેના પરથી તમે તેની ઉંમરનો અંદાજ લગાવીને પછી તમે આશરે તેની ઉંમર કહી શકો કે આ વૃક્ષ 60-70 વર્ષ જેટલું જૂનું હશે બરાબર શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે તો કે શેઢા પરના પથ્થરો પર વચ્ચેથી વરસાદનું પાણી સચવાયું હશે મૂળ દ્વારા આ પાણી વૃક્ષોને મળ્યું હશે ચલો વાતો કરીએ બરાબર તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે તે કેટલા જૂના છે તે તમારા વડીલો પાસેથી જ જાણો તમે કદાચ ગામડામાં રહેતા હોય તમારા વડીલો એટલે કે દાદા દાદી જે રહેતા હોય એમના ઘર પાસે જો કોઈ જૂનું વૃક્ષ હોય તો તમે તેને સવાલ કરી શકો છો કે દાદા આ વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે બરાબર કદાચ તમારા ગામની પાથરે પણ કોઈ વડલો કે કોઈ વૃક્ષ વાયુ હોય તો તમે તેના વિશે પણ તમે તમારા જે ગામમાં જે વડીલ રહેતા હોય જૂના એકદમ ગરડા માણસ રહેતા હોય તેને પૂછીને તમે એ વડલાની ઉપર તમે કાઢી શકો છો આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો તો વૃક્ષ પર રહેતા પ્રાણી તો કયા કયા રે કાગડો રે પોપટ રે ચકલી રે કોયલ મોર કાગર વગેરે જાતના અલગ અલગ જાતના પક્ષીઓ વૃક્ષ ઉપર રહેતા હોય છે તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે તમે તે જોયું ત્યારે શું વિચાર્યું કે ચોમાસામાં ભારે વરસાદ આવતો હોય ત્યારે ઘણા બધા વૃક્ષો નીચે પડેલા જોયા હોય ત્યારે આપણને એમ થાય કે આ લીમડો અથવા તો ગમે તે જાતની તો આ કોણે વાળ્યો હશે અને તેની ઉંમર કેટલી હશે વિચિત્ર મૂળ તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે તમારા ગામના પાદરે કદાચ વરસો આવ્યો હોય તો એ વડલાની જે વડવાળીઓ હોય છે તે વડવાળીઓ પર આપણે હિંચકા ખાતા હોઈએ છીએ હિંચકા ખાવા તમે શું પકડ્યું તો કે હિંચકા ખાવા માટે અમે વડલાની વડવાળીઓ પકડી લટકેલી ગાડીઓ કોના જેવી દેખાય છે તો કે લટકેલી ગાડીઓ પાથરા દોરડા જેવી દેખાય છે તે વડના મૂળ છે તેને વડવાઈ કહે છે શું કહેવાય તેને વડવાઈ તે ડાળીઓમાંથી ઊભી છે જમીન સુધી ઉતરે છે ભરૂચ જિલ્લામાં આવેલો કબીરવડ તો ખૂબ જ મોટો છે તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની ગઈ છે અને તમે કબીરવડ ક્યારે ફરવા જાઓ તો કબીરવડ જે વડનો છે જાડી જાડી
ની વટાયો થઈ ગઈ છે અને વડને મજબૂત આધાર આપે છે એ વડ છે એ ઘણા વર્ષો જૂનો છે આગળ છે આ વાતે યાદ રાખજો કે વડ એ બીજા વૃક્ષની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે તો કે ના ચાલો પ્રવૃત્તિ કરી ત્રણ ચાર મિત્રો જૂથમાં ભેગા થાઓ અહીં આપેલી યાદી પૈકી કોણ શું શું લાવશે તે કહો મગ ઘઉં બાજરી રાઈ ચણા અથવા રાજમાના દાણા અને પીંજેલો રૂ આટલી વસ્તુ તમારે લાવવાની છે દરેક જૂથ ફક્ત એક પ્રકારના બીજ સાથે કામ કરશે એટલે કે ધારો કે આજે કોઈ બાજરીના બીજ લાવ્યું તો બીજો વિદ્યાર્થી હશે ચણાના બીજ લાવશે ત્રીજો બાજરીના ઘઉંના મગના અલગ અલગ બીજ તમારે લાવવાના છે થોડા બીજ આખી રાત પાણી ભરેલા વાટકામાં ડુબાડેલા રાખો પીંજેલા રૂને લઈ ભીનું કરો તે પ્યાલાની મો ઉપર મેકો તેને કેમ મેકવાનું છે પ્યાલાના મો ઉપર મેકવાનું છે તેના મો ઉપર રબર બેન્ડ અથવા દોરીની મદદથી કસીને બાંધી દો ડુબાડેલા બીજ પાણીમાંથી કાઢી અને રૂ ઉપર મૂકવાના છે તમારે ધ્યાન રાખવાનું કે રૂ સુકાઈ જાય નહીં હવે પછીના 10 કે 12 દિવસમાં થતા બદલાવો અવલોકન કરો તમે જોયું કે બીજમાંથી અંકુર બહાર આવી ગયા હશે ચોથા અને આઠમા દિવસે અંકુરિત થયેલા બીજ કેવા લાગતા હતા તેના ચિત્ર તમારે દોરવાના છે મૂળ કઈ દિશામાં ઉગે છે અને પ્રકાંડ મૂળ છે નીચેની દિશામાં અને પ્રકાંડ ઉપરની બાજુએ અને જે પ્રકાંડ છે એ ઉપરની બાજુએ બરાબર રૂના ટુકડામાં છોડ કેટલો ઉગે છે તો કે રૂના ટુકડામાં છોડ નાના કદનો ઉગે છે બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા તો કે હા બધા બીજમાંથી નાના છોડ બહાર આવ્યા મૂળનો રંગ કેવો છે તો કે મૂળનો રંગ સફેદ છે રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવા પ્રયત્ન કરો તમે તેને ખેંચીને કાઢવા સક્ષમ છો કેમ તો કે રૂમાંથી નાનો છોડ ખેંચીને કાઢવાનો પ્રયત્ન વારંવાર કરવો પડે છે કેમ કે મૂળ તેના પ્રકાંડ સાથે રૂમમાં જકડાયેલું રહે છે તમે જોયું રૂ ને મૂળ કેવી રીતે જકડી રાખે છે તમે વિચારો મૂળ જમીનને પણ આ જ રીતે જકડી રાખે છે તમારા મિત્રએ ઉગાડેલા છોડને પણ જુઓ શું ઉગ્યું આરીફા અને રૂપાલીએ ઉપરની પ્રવૃત્તિ કરી તેમણે ધરું ઉગેલું જોયું જ્યારે પૂછવામાં આવ્યું તેમણે શું ઉગાડ્યું છે તો ઉગેલી વસ્તુ વિશે તેમની પાસે અલગ જ યુક્તિ હતી આરીફાએ યાદી બનાવી પાંદડા લીંબોળી કળી કુરકુર્યું ખીલ્યો અને માછલી અને રૂપાલીની યાદીમાં ચાલો રૂખ હું વાળ તરબૂચ મચ્છર કાઢો તમે શું વિચારો છો આરીફા અને રૂપાલીની યાદીમાંથી કઈ વસ્તુઓ ઉગશે તમે જે વસ્તુઓ ઉગે તેને તમારી પોતાની યાદી કેમ નથી બનાવતા
તમારી યાદીમાં આરીફા અને રૂપાલીની યાદીમાં ની વસ્તુઓ ઉમેરી શકો છો. આરીફા અને રૂપાલીની યાદીમાંથી ઉમેરી વસ્તુઓ કઈ કઈ હોય? વૃક્ષ, પાંદડા, ફળી અને તરબૂચ. તમારી યાદીમાં આરીફા અને રૂપાલીની યાદીમાંની વસ્તુઓ ઉમેરી શકો છો. તો કે આપણી યાદીમાં બનાવેલી વસ્તુ તો કે વાલ, મગ, ચણા, તુવેર, બાજરી, બરાબર, આ બધી વસ્તુઓ આપણે બીજનો સમાવેશ કરી શકીએ. તમારા વિશે વિચારો, સમયની સાથે સાથે તમારા મુખમાં કેટલા બદલાવ આવ્યા છે, તમે કોઈ રીતે વધ્યા છો ઊંડા થઈને. આપણે જન્મીએ ત્યારે આપણે સાવ નાના હોય છે, પછી ધીમે 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 આપણી ઊંચાઈ વધતી જાય છે. બરાબર, તમારી ઊંચાઈ વધી, છેલ્લા એક વર્ષમાં તમે કેટલા ઊંચા થયા છો, ગયા વર્ષે તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે તમારી ઊંચાઈ માપવામાં આવી હશે, અને આ વર્ષની ઊંચાઈ માપજો, તમે કેટલા ઊંચા વધ્યા છો એ તમે તમારી રીતે તમારે જવાબ લખવાનો રહેશે. તમે તમારા નખ ક્યારેય કાપ્યા ન હોય એવું અનુમાન કરો, તે કેવા દેખાય છે તે બતાવો. તમારી આગળનું ચિત્ર તમારા નોટબુકમાં જોડો. આપણે ક્યારેય નખ ન કાપીએ તો આપણા નખ વધતા 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 આગળ જતા જાય. બરાબર, અને આગળ વખતે નખ કેટલા મોટા થઈ જાય તો આપણે તો નખ કાપીએ છીએ એટલે આપણને એ વાતની ખબર નથી. અને નખ ન કાપે તો એ આગળ ને આગળ વધતા જાય અને છેવટે આંગળીઓ આપણી વિચિત્ર લાગે અને જાનવર જેવી આપણા નખ દેખાવ થઈ જાય. તો મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે અને PDF તમને લખીને મોકલી દઈશ, જે તમારે તમારી નોટમાં લખવાની રહેશે. આગળના વિડીયોમાં આપણે આનાથી આનું સ્વાધ્યાય કોઠીની અંદર સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી સર્વ મિત્રોને જય ગાયત્રી.